हेलो स्टूडेंट्स, आज आपणे लेसन नंबर 12 सुभाषित सप्तकमनो अभ्यास करीशुं। सुभाषित एटले सारी रीते कहेवायेलुं अने सप्तकम मीन्स सात, सात सुभाषितो, जेमां सुभाषित मीन्स सारी रीते कहेवायेलुं अने आ सात सुभाषितो आपणा जीवनमां आपणे उतारवाना છે। ગુજરાતીમાં અર્થ વિસ્તાર કરો, વિચાર વિસ્તાર કરો, એવી રીતે અહીં સંસ્કૃતમાં પણ આવા સાત સુભાષિતો આપેલા હોય છે। તો સ્ટાર્ટ નંબર 1, સુભાષિત સપ્તકમ, અ બંચ ઓફ સેવન ગુડ સીઇંગ, નંબર 1। હવે આ નંબર જે પહેલું સુભાષિત છે એની અંદર કોઈ બી કાર્ય ધીરે ધીરે કરવાની વાત કરવામાં આવેલી છે। જો તમે કોઈ બી કાર્ય સમજી વિચારીને ધીરે ધીરે ન કરો તો શું થાય, આપણને નુકસાન થાય। તો આ સુભાષિતની અંદર કોઈ બી કાર્ય ધીરે ધીરે અને સમજી વિચારીને કરવાની વાત કરવામાં આવી છે। શને મીન્સ સ્લોલી, પંથા મીન્સ માર્ગ, રસ્તો, ધીરે, શને પંથા, વોક સ્લોલી અલોંગ ધ રોડ, ધીરે ધીરે રસ્તો પસાર કરો ઇન ગુજરાતી, ઇન ઇંગ્લિશ વોક સ્લોલી અલોંગ ધ રોડ। શને કંથા, કંથા મીન્સ ગોદડી, ધીરે ધીરે ગોદડી બનાવી, યુઝ ધ પેચ ગાર્મેન્ટ સ્લોલી। શને પર્વત લંઘનમ, પર્વત મીન્સ માઉન્ટેન, લંઘનમ એટલે એને પસાર કરવો, ધીરે ધીરે પર્વતને પસાર કરવો, ક્રોસ ધ માઉન્ટેન સ્લોલી। શને વિદ્યા, ધીરે ધીરે વિદ્યા પ્રાપ્ત કરવી, લર્ન સ્લોલી, વિદ્યા મીન્સ લર્ન। શને વિતમ, ધીરે ધીરે, વિતમ મીન્સ ધન પ્રાપ્ત કરવું, એક્વાયર વેલ્થ સ્લોલી। પંચેતાની શને શને, પંચે પ્લસ તાની, આ પાંચ, ધીસ ફાઈવ, શને શને ધીરે ધીરે કરવાની વાત કરવામાં આવી છે, ધીસ ફાઈવ થિંગ શુડ બી ડન સ્લોલી। એટલે આ સુભાષિતની અંદર કોઈ બી કાર્ય સમજી વિચારીને અને ધીરે ધીરે કરવાની વાત કરવામાં આવી છે। નંબર 2, હવે આ સુભાષની અંદર એકતાનું મહત્વ આપ્યું છે। જો તમારી અંદર એકતા હોય તો તમે કોઈ પણ કાર્યને સરળતાથી પાર કરી શકો છો। સહતી એકતા, યુનિટી શ્રેયસી કલ્યાણકારી હોય છે, વર્થલેસ પુષામ એટલે મનુષ્ય, ન્યુ વર્ડ્સ છે, પુષામ એટલે મનુષ્ય, વિગુણેશ્વપી અલગ અલગ ગુણ ધરાવતા, એન્ડ બંધુસુ એટલે આપણા રિલેટિવ સગા સંબંધીઓમાં, અલગ અલગ ગુણ ધરાવતા સગા સંબંધીઓમાં એકતા કલ્યાણકારી હોય છે। યુનિટી વિથ ઇવન વર્થલેસ રિલેટિવ ઇઝ બેનિફિશિયલ। તુષ્યપી, તુષ્ય એટલે હસ ઇન ઇંગ્લિશ, એન્ડ ગુજરાતીમાં ફોતરા, જો ચોખાની ખેતી જોઈ છે, એક્ઝામ્પલ આપ્યું છે, ચોખા હોય ને એ ક્યારેય આમ ફેંકીને કે બીજ એનું મળતું નથી એવી રીતે નથી વવાતા, પણ ચોખાનો એક નાનો એવો રોપ આવે, યસ, નાના નાના, અને એ પાણીમાં ચોખા સહિત વવાય, ફોતરા સહિત એને વવાય છે ત્યારે એમાંથી, અને એટલે કીધું છે આપણે એક્ઝામ્પલ છે, તુષ્યપી પોતરાઓથી પરિભ્રષ્ટા છૂટા પડેલા તંડુલાહા એટલે ચોખા ન પ્રવૃત્તિ ઉગતા નથી, એન્ડ ધીસ ઇઝ એક્ઝામ્પલ, પોતરાથી છૂટા પડેલા ચોખા ઉગતા નથી, ધ રાઈસ ગ્રેન સેપરેટેડ ફ્રોમ હસ્ક ડુ નોટ ગ્રો। તો અહીં આ સુભાષિતની અંદર યુનિટીનું, એકતાનું મહત્વ સમજાવવામાં આવેલું છે। નાવ નંબર 3, હવે કોના જેવું આપણને આની અંદર અનાજ જેવું આપણને કાંઈ પ્રિય નથી, ગમે એટલું આપે તમને બીજું, પણ અનાજ આપણા પેટમાં ન જાય ત્યાં સુધી આપણને સેટિસ્ફેક્શન ન મળે, તો અહીં અનાજ જેવું આપણને કોઈ પ્રિય નથી એની વાત કરવામાં આવે છે। નાસ્તી નથી, મેઘમ સમમ, મેઘ એટલે વાદળા જેવું, તોયમ વોટર, નાસ્તી એટલે નથી, વાદળા જેવું કોઈ પાણી નથી, દેર ઇઝ અ નો વોટર લાઇક ધ ક્લાઉડ। સેકન્ડ ચ આત્મ સમમ બલમ, આપણા આત્મબલમ સેલ્ફ કોન્ફિડન્સ જેવું એક કંઈ બળ નથી, દેર ઇઝ અ નો સ્ટ્રેન્થ લાઇક સેલ્ફ। નાસ્તી ચક્ષુ સમનાસ્તી એટલે તમને ખબર જ છે નથી, ચક્ષુ એટલે આંખ, આંખ જેવું કોઈ તેજો, તેજ નથી, દેર ઇઝ અ નો લસ્ટર લાઇક ધ આઈ। નાસ્તી ધાન્ય સમપ્રિયમ, ધાન્ય મીન્સ અનાજ, ગ્રીન આપણને અનાજ જેવું બીજું કાંઈ પણ પ્રિય નથી, નથિંગ ઇઝ અ પ્લીઝિંગ એઝ ગ્રીન, તો અહીં આપણને અનાજથી જેવું બીજું કોઈ પણ પ્રિય નથી। નાવ નંબર 4, હવે અહીં
ઉત્સાહી માણસોની વાત કરેલી છે. જે લોકો ખરેખર ઉત્સાહી છે એ કોઈ પણ કાર્યમાં, ગમે એટલી અસફળતા આવે કે કોઈ પણ પ્રોબ્લેમ આવે, પણ એ કોઈ કાર્યમાં પાછળ પડતા નથી. તો અહીં ઉત્સાહી માણસોની, આ સુભાષિતની અંદર ઉત્સાહી માણસોની વાત કરવામાં આવેલી છે કે ઉત્સાહી માણસો ગમે તેવા કાર્યને સફળતા પ્રાપ્ત કરે છે. હવે એક્ઝામ્પલ આપેલા છે આપણને બે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે લાકડાનો. તમે બે લાકડા લ્યો, એને વારંવાર ઘસો ને, તેમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ધેન ફર્સ્ટ કાષ્ટા દહ અગ્નિ, કાષ્ટ એટલે લાકડું, અગ્નિ જાય વારમ અને મધ્યમાં, અગેન એન્ડ અગેન, મધ્યમાં મીન્સ અગેન એન્ડ અગેન ઇન ગુજરાતી, વારંવાર વારંવાર ઘસવામાં આવતા લાકડામાંથી અગ્નિ, કાષ્ટા દ અગ્નિ, લાકડામાંથી અગ્નિ જાય તે ઉત્પન્ન થાય છે. ફાયર ઇઝ પ્રોડ્યુસ ફ્રોમ ધ વુડ. બીજું એક્ઝામ્પલ આપ્યું છે જમીનનું. ભૂમિ સ્તોયમ, ભૂમિ મીન્સ જમીન, અર્થ તોયમ મીન્સ વોટર. ખન્યમાના, અગેન એગે ખોદવામાં આવતી જમીન પાણી આપે છે. દેટ ઇઝ રબ ધ અર્થ, દેટ ઇઝ બિંગ ધ ગીવન ગીવ્સ વોટર. સુહાસાનામ, ઉત્સાહી માણસો માટે. ન અસાધ્યમ, કોઈ પણ વસ્તુ અશક્ય. નરાણામ એટલે મનુષ્ય. ઉત્સાહી માણસો માટે કોઈ પણ કામ અશક્ય નથી. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર ધ એન્થેસ્ટિક મેન. માર્ગરબ્ધા, માર્ગ એટલે રસ્તામાં આવેલા. સર્વયત્ન, બધા જ પ્રયત્નોમાં સફળ અંતે સફળતા પ્રાપ્ત કરે છે. ઓલ ધ એફર્ટ સ્ટાર્ટેડ ઇઝ ધ રાઇટ ડાયરેક્શન બીકમ ફ્રુટફુલ. તો અહીંયા ઉત્સાહી માણસોની વાત કરવામાં આવેલી છે. નાવ નેક્સ્ટ, હવે એ ઘરનો દીપક કેવો હોવો જોઈએ એના માટે ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે આપણને. ફર્સ્ટ વેસલ. વેસલ એટલે આ ઘરની અંદર જે વાસણ છે એને ગરમ કરવાની વાત નથી, પણ આપણા જે ફેમિલી મેમ્બર છે એ હર્ટ ન થાય એની વાત કરેલી છે. એટલે ફર્સ્ટ ક્વેશ્ચન, પાત્રમ ન તાપ્યતિ, વાસણોને ગરમ કરતો નથી. વાસણ એટલે ઘરમાં વેસલ છે નહીં, એને હીટ કરતા નથી નહીં, ગરમ નહીં, પણ ઘરના જેટલા મેમ્બર છે એ કોઈને હર્ટ કરતો નથી. સ્નેહમ ન નેવમ મલમ પ્રસૂતે, નેવમ ક્યારે, મલમ મીન્સ કાળાશ. હવે ઘરની અંદર કાળાશ નથી કરી નાખતો, યસ, પણ ઘરના નામ ખરાબ, ઘરનો કોઈ પણ વ્યક્તિનું નામ ખરાબ ન થાય એવો એ કાર્ય કરતો નથી. સ્નેહમ ન સરતી, આને પ્રેમ કરું ને આને પ્રેમ કરું નહીં, બધાને એક જ સરખો, એટલે સ્નેહને સંગ્રહી રાખતો નથી. દ્રવ્યાવસાન સમયે, ઘરની અંદર કોઈ બી વસ્તુ ખૂટી જાય, એક્ઝામ્પલ અહીં પૂછે ઘી છે, તેલ છે, તો ત્યારે વિચલિત થઈ જતો નથી. કુલ સપદ્મિને કુઅપી દીપ, આવો કુલનો દીપક, આવો કુલનો પુત્ર કોઈ દીપક સમાન હોય છે. ધીસ ઇલસ્ટ્રેશન ઇઝ એન ઇન્ડિસ્ટ્રિકેબલ ઓર યુનિક લેમ્પ ઇન ધ હાઉસ ઓફ ડાયનાસ્ટી. ઇટ ડઝ નોટ હીટ ધ વેસેલ, ડઝ નોટ ફિનિશ ઓઇલ ઓર ઘી, ડઝ નોટ ડિમિનિશ ધ વિકેટ, ડઝ નોટ ફ્લિકર એટ ધ ટાઈમ ઓફ ધ ટર્મિનેશન ઓફ મટીરિયલ. તો અહીં કુલનો દીપક, ઘરનો સન કેવો હોવો જોઈએ પુત્ર, એની વાત કરવામાં આવી છે. થેન્ક યુ વેરી મચ.